नमस्कार विद्यार्थी मित्रों, गुरुदेव का वीडियो लेक्चर ની અંદર આપનું સ્વાગત કરું છું. 12મું ધોરણ 5મા ચેપ્ટર ની વાત કરીએ છીએ. એની અંદર 5મો દાખલો છે d/dx sin x + b ના છેદમાં cos cx + d. વિકલન કરવાનું છે. અહીં અંશ અને છેદ છે, એટલે કે સૌપ્રથમ તો સૂત્ર છે જે બેઝિક સૂત્ર છે એની અંદર થી ડાયરેક્ટ એકી લાગતા भागाकार तो भागाकार नो नियम छेद माइनस एफ ऑफ एक्स गुणाकार ની અંદર d/dx અંશ નું વિકલન એટલે sin ax + b માઈનસ નિશાની. હવે આ જે sin x + b નું વિકલન થયું છે am નું અને d/dx cos cx + b આ રીતે વિકલન નો ભાગાકાર નો કાર્ય ની આપણે લખીએ તો છેદ નો સ્ક્વેર આ અંશ છે આ છેદ છે છેદ નો સ્ક્વેર छेद एमनन अंश नु विकलन अंश एमनन अने छेद नु विकलन आ रीते याद राखो भाई सेलो जे भागाकार नो नियम अने आगळ वधी शकाय हवे आ cos cx + d आय विकलन करिए तो जो विकलन ની અંદર ખાસ જો sin x નું વિકલન આપણને ખબર છે cos x થાય પણ x નથી x ના સ્થાને ax + b છે તો પાછો અહીં સાકળ નિયમ એ લાગશે ચેઇન રૂલ એ લાગશે તો એ લગાડીએ sin x + cos x સાથે cos ax + b અને x સમજીને જ વિકલન કરી નાખવાનું sin નું cos ax + b ગુણાકાર ની અંદર d/dx પાછો વધારાના પદ નું વિકલન થાય સાકળ નિયમ પ્રમાણે ax + b આ રીતે એટલે પહેલું સ્ટેપ લખ્યું છે નીચે બીજું સ્ટેપ લખીએ માઈનસ આ પણ લખી શકાય સીધે સીધું माइनस चलो अहीं लखीए माइनस साइन ए एक्स प्लस बी कोस नु विकलन कोस एक्स होत ने तो विकलन माइनस साइन एक्स कर एक्स नी जगह पाछो वधारा उपज छे ने साकड़ नियम माइनस साइन सी एक्स प्लस डी अने गुणाकार नी अंदर डी बाय डी एक्स वधारा पद विकलन वधारा उपज छे सी एक्स प्लस डी आ रीते આખાના છેદમાં cos cx + d નો સ્ક્વેર હોલ સ્ક્વેર ચાલો યાદ રાખજો cos cx + d * cos ax + b અહીં વિકલન એ અચળ બાર d/dx વિકલન માટે સરવાળાનો નિયમ अचल संख्या बार नो नियम अचल संख्या ए बार dx by dx plus d by dx d minus sin ax plus b થશે આ માઈનસ માઈનસ અહીં પ્લસ કરી શકાય ગુણાકારમાં છે sin cx + d છે આગળ વધીએ c d by dx x આસો ગુણાકાર માં c છે બહાર નીકળશે અચળ સરવાળાનો નિયમ વિકલન બંનેને મળે c અચળ બહાર કાઢી દીધું બે ક્રિયા ભેગી કરી છે d/dx અને d આ d/dx સંકેતનો છે ના d અચળનો છે ખાસ જોજો છેદમાં cos cx + d નો હોલ સ્ક્વેર ચાલો આગળ અહીં cos cx + d cos ax + b a x નો છે સાપેક્ષ 1 + b નું 0 + sin ax + b
साइन सी एक्स प्लस डी सी एक्स नो थे आप वन अने अचल नो जीरो आखा ना छेद में कोस सी एक्स प्लस डी होल स्क्वेर सो आ जवाब तैयार थी गयो ए आगे ले गयो एसी ने आगे ले गयो छो फाइनल પછી આનું સાદુરૂપ આપવું હોય તો આમ કન્ટિન્યુ આપી શકાય આપણે એક્સ કેબ લખીએ જરૂર નથી પણ છતાં એક્સ કેબ લખીએ તો આ કોસ સીએક્સ પ્લસ ડી નો સ્ક્વેર આને અને આને બે ને સ્વતંત્ર મળે તો કોસ સીએક્સ પ્લસ ડી વિચારો આને સ્વતંત્ર મળે તો કોસ સીએક્સ પ્લસ ડી એક કેન્સલ થશે એક વધશે એટલે બચશે શું ચાલો લખો એ કોસ એક્સ પ્લસ બી અને છેદમાં એક કોસ સીએક્સ પ્લસ ડી વધશે છેદ એક ઉડી જશે cos cx plus d કેન્સલ થઈ જશે એક બચશે એક બચશે એટલે એકના છેદમાં cos cx plus d એટલે 1 upon cos એટલે sec cx plus d સમજજો મે સાદુરૂપની અંદર આને સ્વતંત્ર છે લઈવા એ ગુણાક નહીં કહે છે ને એકના છેદમાં cos એટલે sec કર નહીં ચાલો આ પ્લસ નિશાની છેદ લખો ને આ આ કોના છેદમાં મળશે તો અહીં c છે અહીં કઈ ઉઠશે નહીં કારણ કે બંને સાઈન છે અને cos cx plus d છે તો સૌથી પહેલા સાઈન એ એક્સ પ્લસ બી લખી નાખીએ ચાલો વિચારીએ વિચારો સાઈન સી એક્સ પ્લસ ડી ના છેદમાં એક કોસ સી એક્સ પ્લસ ડી રાખો એટલે સાઈન થીટા ના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા થાય એટલે ટેન સી એક્સ પ્લસ ડી થશે પાછું એક વખત આ સાઈન ના છેદમાં એક કોસ કોસ નો સ્ક્વેર છે સાઈન સી એક્સ પ્લસ ડી ના છેદમાં કોસ સી એક્સ પ્લસ ડી એટલે ટેન સી એક્સ પ્લસ ડી અને હજી એક વધુ એટલે એક ના છેદમાં કોસ સી એક્સ પ્લસ ડી એટલે એને સેક CX plus D લખી શકાય આ તમારો ફાઇનલ આન્સર છે આમને લખીતું તો રાખી દો તો જવાબ સાચો જ પડે અમે સાદું જ્યાં સુધી આપી શકાય ત્યાં સુધી એકું છે આ રીતે ભાગાકારનો કાર્ય નિયમ લખી શકાય એટલે સૌથી પહેલા ભાગાકાર અથવા તો ગુણાકારના કાર્ય નિયમની વાત કરવાની પછી સીધું સૂત્ર લાગતું હોય તો ઓકે લગાવી દેવાનું નો પ્રોબ્લેમ અને નથી લાગતું તો ચેઇન રૂલનો ઉપયોગ કરી સાંકળ નિયમનો ઉપયોગ કરી અને સાદું આગળ વધારી અને દાખલો થઈ શકે નાનકડા પ્રમેયની વાત કરવી છે આપણે એની અંદર આ રીતે છે કે જો F એ બિંદુ C આગળ વિકલનીય હોય તો જો F એ બિંદુ C આગળ વિકલનીય હોય તો F એ બિંદુ સી આગળ સતત થાય અથવા તો સતત છે જ્યાં સી બિલોંગ્સ ટુ એબી સી છે એફ ના પ્રદેશગણની અંદર આવેલું કોઈ પણ એક બિંદુ છે તો એફ એ વિકલનીય હોય સ્પષ્ટ આપણને દેખાય છે બિંદુ સી પછી વ્યાપક પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર વ્યાપક વાત કરી શકાય પણ આ પ્રમેય અંદર સ્પષ્ટ આપણને એવું કહેવા માંગે છે કે જો વિધેય વિકલનીય હોય તો એ સતત થાય જ સાતત્યની વાત આપણે આગળ જોઈએ કે એ એવું વિધેય કે જે તેના સમગ્ર પ્રદેશગણ ઉપર અથવા તો આપેલ કોઈ પણ બિંદુ આગળ તૂટતું ન હોય એટલે કે એક ધાર હોય એટલે કે જ્યાં ગ્રાફ પેન પેન્સિલ ઉપાડ્યા વિના દોરી શકાય એ ટાઈપમાં આપણને મળે સતત ની વાત કરી વિકલનીય હોય તો સતત થઈ ચાલો આની સાબિતી આપણે જોવી હોય તો અહીંયા આપણને પક્ષની અંદર કીધું છે એફ એ બિંદુ સી આગળ વિકલનીય છે અને તેથી આપણે કહી શકાય એફ ડેશ સી નું અસ્તિત્વ હોય વિકલનીય છે વિકલન મળે છે એફ ડેશ સી નું અસ્તિત્વ છે એફ ડેશ સી કેવી રીતના મળે ચાલો કયો જઈને એફ ડેશ સી અહીં આપણે એફ ડેશ સી મેળવવું છે તો એફ ડેશ એક્સ લખીએ સૌથી પહેલા વ્યાખ્યા આપણે એફ ડેશ એક્સ મુજબ લખીએ તો ખરેખર વ્યાખ્યા તો આવી રીતના થશે લિમિટ ટી ટેન્સ ટુ એક્સ ડાયરેક્ટ એફ ડેશ સી લખી શકાય પણ આપણે સમજી લઈએ એફ ડેશ સી આવે છે ક્યાંથી ખરેખર ટી ટેન્સ ટુ એક્સ આ વ્યાખ્યા આપ બધા જાણો છો મિડલ ની વ્યાખ્યા છે એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અમારે એફ ડેશ સી લખવું હોય તો એક્સ ની જગ્યાએ સી વિચારી શકાય અને લિમિટ ટી છે એ સી ની નજીક જશે ટી માઇનસ સી અહીં એફ ઓફ ટી માઇનસ એફ ઓફ સી આ રીતે એફ ડેશ સી મળે
चल अहीं मैं टी राख्यो छे, चल कोई पण राखी शकाय, आ बे स्टेप स्किप करिए अने चल एक्स राखीए, चल एक्स होय तो चल एक्स राखीए तो एफडेसी आवुं थशे, एफडेसी बराबर टी नी जग्याए एक्स चल राखो, लिमिट एक्स टेन्स टू सी एक्स माइनस सी अने एफ ऑफ एक्स माइनस एफ ऑफ सी, आ सोल्यू आदि તમને જુદું જુદું લાગશે કે આ બે જુદું જુદું બે સરખું જ છે, અહીંયા ટી ની જગ્યાએ એક્સ રાખો, ચલ કોઈ પણ રાખી શકાય, ટી ની કિંમત એક્સ ની, આ ટી ની કિંમત સી ની નજીક છે, અહીંયા એક્સ ની કિંમત સી ની નજીક છે, બે નો અર્થ સમાન જ થાય છે, અને જનરલી એફએસસી સમજવા માટે આ રીતે જ ફાઇનલી બધાય લખે છે, આ વ્યાખ્યા પરથી એફએસસી કેવી રીતે આવ્યું એ વાત મેં કહી, પ્રથમ ની અંદર તો એફએસસી નું અસ્તિત્વ છે અને એફએસસી મળે છે એવું આપણે ફાઇનલ કીધું છે, રિઝલ્ટ નંબર વન લખી નાખીએ, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, આ મળે છે. ચાલો હવે જો x ને c ની નજીક લઈ જાઓ તો ક્લિયર આપણને ખબર પડે x ઇઝ નોટ ઇક્વલ ટુ c, તો જો x ઇઝ નોટ ઇક્વલ ટુ c હોય તો આપણે આગળ વધીએ, કારણ કે નજીક જવાનું છે, f ઓફ x માઇનસ f ઓફ c બરાબર આવું લખી શકું, f ઓફ x માઇનસ f ઓફ c અને છેદમાં x માઇનસ c અને ગુણાકારમાં x માઇનસ c, તમને આશ્ચર્ય થાય કે શું લખ્યું, સાચું લખ્યું છે, આ x માઇનસ c કેન્સલ અને જવાબમાં પાછું f ઓફ c માઇનસ f ઓફ x માઇનસ f ઓફ c મળે, શા માટે આવી પ્રક્રિયા કરી અને શા માટે હું ગુણીને ભાગી શકું, કારણ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ c એટલે આને સ્પષ્ટ લખી શકાય x માઇનસ c ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને 0 સિવાયની કોઈ પણ સંખ્યાને ગુણી ભાગી શકાય અને એ કેન્સલ કરો તો એ જ સ્ટેપ મળે છે, સતત સાબિત કરવા માટે આપણે આવી ક્રિયા કરી છે. આગળ વધારીએ, બંને સાઈડ લઈ લઈએ, લિમિટ x ટેન્સ ટુ c લઈ લઈએ, ચાલો x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c બરાબર, આ સાઈડ લઈ લઈએ, લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c x માઇનસ c ગુણાકારની અંદર x માઇનસ c, ચાલો આગળ અહી બંનેને લક્ષ મળશે, લિમિટ લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ લિમિટ x ટેન્સ ટુ c f ઓફ c આવું થશે બરાબર, સામેની સાઈડ તો સામેની સાઈડ આ લક્ષ છે આને મળશે ને આને મળશે, ગુણાકારનો નિયમ લગાડીએ તો લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c છેદમાં x માઇનસ c અને આની લક્ષ મળશે એટલે લિમિટ ગુણાકારની અંદર x ટેન્સ ટુ c x માઇનસ c, ચાલો આગળ વધીએ, અહીં આ લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ, હવે બોલવું પડશે તમારે, લિમિટ x ટેન્સ ટુ c f ઓફ c અચળ નું લક્ષ, f ઓફ c અચળ છે, x ચલ છે, ચલ x અહીંથી મેં પરિવર્તન કર્યું છે, ચલ સ્વરૂપે સામે ટેન્સ ટુ c તો c અચળ થાય, અહીંયા રહેલો હોય ચલ હોય તો અચળ નું લક્ષ અચળ એટલે f ઓફ c પોતે આવશે ઇક્વલ ટુ આનું લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c ના છેદમાં x માઇનસ c એટલે ટોટલ તૈયાર થઈ ગયું છે, રિઝલ્ટ નંબર 1 એના બરાબર f ડેશ c રકમ ની અંદર એકું જ વિકલનીય છે, ઇઝીલી f ડેશ c આપણે લખી શકશું, ચાલો ઇનટુ ગુણાકાર અહીંયા મૂકી દઈએ, છેદમાં 0 નતા હતા, x ટેન્સ ટુ c હોય તો સુરેખ વિધેય બહુપદી વિધેયમાં x ની જગ્યાએ મૂકીએ છીએ c માઇનસ c, ચાલો આગળ લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઇનસ f ઓફ c બરાબર f ડેશ c c માઇનસ c એટલે ગુણ્યા 0 અને 0 સાથે f ડેશ c ગુણાય, બોલો જવાબ આપણને કયો મળશે, 0 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય, આ f c f ઓફ c ને આ બાજુ લઈ લઈએ, લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c થશે અને તેથી કહી શકાય કે f એ x બરાબર c આગળ, જુઓ ખાસ c આગળ સતત છે, જે સાબિત થઈ છે, વિકલનીય છે એવું આવ્યું હતું ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને ફાઇનલી x બરાબર c આગળ સતત છે એ સાબિત કરી દીધા. તો હવે
आ प्रमेय आधार कोई दाखला जो रकम जो अपन खबर पड़े कि आ विधेय विकलन थी सके विकलन व्याख्या अथवा तो विकलन आप सकिए तो ये विधेय सतत हो प्रमेय कहे जो बिंदु सी आग विकलनीय हे विधेय तो ये सतत थे खूब सहरी बात है। हाँ खास नोट करा बाबत के उल्टू साचु नहीं कोईपन विधेय तमने खबर पड़े कि आ सतत है आ बिंदु सी आग तूटत नहीं बिंदु सी आग सतत है तो ये बिंदु सी आग विकलनीय क्वेश्चन मार्क खबर न पड़े बिंदु सी आग सतत हो तो बिंदु सी आग विकलनीय थाय अथवा तो न पण थाय खास बोलो उल्टू साचु नहीं नोट नोंध क्या जेवी बाबत है जो एफ ए सतत ए सी आग सतत हो तो एफ ए सी आग विकलनीय न पण होय खास न विकलनीय न पण होय न पण होय एनो अर्थ एवो थाय विकलनीय थाय अथवा तो न पण थाय चोक्कस विकलनीय थाय एवुं कही शकाय नहीं। पाछो एक वखत जो एफ विधेय विकलनीय होय तो सतत थशे ज परंतु सतत होय तो विकलनीय क्वेश्चन मार्क लखू छुं विकलनीय थाय अथवा तो न पण थाय अनिश्चित विकलनीय न पण होय एवा घणा बधा उदाहरणो आपणी पासे छे अने ए उदाहरणो आपणे आगळ जोईशुं। चालो एक एवुं उदाहरण जोईए के जे विधेय कोई पण पर्टिक्युलर बिंदु आगळ सतत थशे परंतु विकलनीय न थाय तो एवुं एक उदाहरणनी वात मारे करवी छे तो विधेय हुं एफ राखीश आर थी आर अने एफ ऑफ एक्स बराबर हुं मानक विधेय राखीश मानक एक्स आ प्रकारनुं विधेय आ मानक विधेय ए एक्स बराबर जीरो आगळ सतत छे हा जो सतत छे परंतु एक्स बराबर जीरो आगळ विकलनीय नथी आपणे जे आगळ नोंध लीधी नोंधनी वात के सतत होय तो चोक्कसपणे आपणे न कही शकीए विकलनीय थाय तो काउंटर एक्साम्पल प्रति उदाहरण सतत छे अने विकलनीय नथी ई बिंदु आगळ एवी वात आपणे आ उदाहरणनी अंदर जोवानी आ उदाहरण एक साबित करीए। चालो आ उदाहरण तो अहींथी आंसरनी वात करीए सतत छे ए आपणे आगळ साबिती जोई गया छीए पण छतां साबित करी शकाय मानक एक्स आप जाणो छो मानक एक्स बराबर एक्स एक्स ग्रेटर देन ओर इक्वल टू जीरो मानक एक्स बराबर माइनस एक्स थशे एक्स लेस देन जीरो सतत नी वात करवी होय तो मारे सिंपली लिमिट एक्स टेन्स टू जीरो एक्स बराबर जीरो आगळ मारे वात करवानी छे तो लिमिट एक्स टेन्स टू जीरो प्लस एफ ऑफ एक्स शोधवुं जोईए सतत नी वात आपणे सातत्यनी अंदर कही छे छतां एक वखत इक्वल टू लिमिट एक्स टेन्स टू जीरो प्लस अने एक्स नी किंमत जीरो करता मोटी होय त्यारे मानक एक्स बराबर एक्स थाय छे अहीं मानक एक्स लखो एफ ऑफ एक्स नी जगह लिमिट एक्स टेन्स टू जीरो प्लस एक्स टेन्स टू जीरो प्लस अने एक्स नी किंमत जीरो करता मोटी जीरो नी जमणी बाजू थी नजीक जवानुं अने त्यारे मानक एक्स बराबर एक्स छे अने अहीं एक्स आवशे किंमत मूकी दईए जीरो रिजल्ट नंबर वन लिमिट एक्स टेन्स टू जीरो माइनस शोधीए चालो लिमिट एक्स टेन्स टू जीरो माइनस मानक एक्स लिमिट एक्स टेन्स टू जीरो माइनस एक्स टेन्स टू जीरो माइनस अने एक्स नी किंमत जीरो करता नानी मानक एक्स बराबर माइनस मानक एक्स बराबर माइनस एक्स माइनस एक्स आवशे माइनस जीरो बराबर जीरो रिजल्ट नंबर टू बे समान आवे छे लक्ष नो अस्तित्व छे मळे छे लक्ष मळे छे। चालो अहीं स्पष्ट आपणे लखी शकशुं के भाई लिमिट एक्स टेन्स टू जीरो प्लस एफ ऑफ एक्स बराबर लिमिट एक्स टेन्स टू जीरो प्लस एफ ऑफ माइनस एफ ऑफ एक्स अने बराबर लिमिट आ बे समान थाय छे अस्तित्व छे एफ ऑफ एक्स नुं અને e કેટલું થઈ છે જીરો અહીંયા બંને જેટલું આવે મેં સીધું લખી નાખ્યું છે જમણી અને ડાબી બાજુ લક્ષ સમાન મળે છે અને જીરો આવે તો વિધેયનું લક્ષ એ જીરો થશે આ રિઝલ્ટ નંબર ટુ આવી ગયા છે થ્રી તથા
एफ ऑफ जीरो मेरो चालो एफ ऑफ जीरो बराबर मानक नी अंदर जीरो एफ ऑफ जीरो बराबर मानक नी अंदर जीरो बराबर जीरो रिजल्ट नंबर फोर त्रण तथा चार पर स्पष्ट थई छे लिमिट x tends to 0 f of x बराबर f of 0 અને તેથી કહી શકાય કે f એ x બરાબર 0 આગળ સતત છે આ તો મેં સાબિત કર્યું વિદ્યાર્થી મિત્રો જરૂર નથી કારણ કે માનાકી કે સમગ્ર પ્રદેશ ગણ r માં સતત છે આપણને ખબર તો 0 આગળ સતત થાય છે વિકલનીય નથી એ આપણે ખરેખર સાબિત કરવાની વાત છે તો ચાલો વિકલનની વાત કરીએ વિકલનીયતા लिमिट एक्स टेन्स टू जीरो एक्स माइनस जीरो एफ ऑफ एक्स माइनस एफ ऑफ जीरो आ रीते एफ डेस जीरो थे પાછું ખાસ જોજો તો f ડેશ 0 વ્યાખ્યા પ્રમાણે આ રીતે થશે હવે કિંમતો મૂકી દઈએ લિમિટ x ટેન્સ ટુ 0 f ઓફ x એટલે માના કે x f ઓફ 0 એટલે 0 અને x માઈનસ 0 આગળ વધીએ લિમિટ x ટેન્સ ટુ 0 માના x ના છેદમાં x આ રીતે f ડેશ 0 મળે છે ઇક્વેશન નંબર 5 આનું લક્ષ શોધવું હોય તો મારે f ડેશ 0 પ્લસ શોધવું પડે લક્ષ છે જમણી બાજુથી 0 પ્લસ અને લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ માના x બાય x 0 પ્લસ હોય અને જમણી બાજુથી નજીક જાય માના x બરાબર x થશે એટલે આવું આવશે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ માના x બરાબર x થશે છેદમાં x આગળ વધારો લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ કેન્સલ એટલે 1 અચળનું લક્ષ અચળ રિઝલ્ટ નંબર 6 કયો વાંધો નથી એ જ રીતે f ડેશ 0 માઈનસ જો મારે શોધવું હોય તો લિમિટ x ટેન્સ ટુ 0 માઈનસ માના કે x બાય x એટલે થશે લિમિટ x ટેન્સ ટુ 0 માઈનસ 0 માઈનસ આ બાજુ એ બાજુ નજીક 0 કરતા નાની કિંમત માના કે x ઇક્વલ ટુ માઈનસ x x x કેન્સલ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય 0 ની નજીક જાય છે માઈનસ 1 અચળ નું લક્ષ અચળ માઇનસ 1 રિઝલ્ટ નંબર 7 જો તો 6 અને 7 f ડેશ 0 પ્લસ અને f ડેશ 0 માઇનસ બે જુદા જુદા આવે તેથી f ડેશ 0 નું અસ્તિત્વ નથી અરે આ f ડેશ 0 તો જ પડે આ લક્ષ નું અસ્તિત્વ પણ આ લક્ષ નું અસ્તિત્વ નથી કારણ કે હું જમણી બાજુનો લક્ષ અને ડાબી બાજુનો લક્ષ બે જુદા જુદા મળે છે આ લક્ષ ને જ x બરાબર 0 આગળ વિકલન કરી વિકલન ની વ્યાખ્યા લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x માઈનસ f ઓફ c ના છેદમાં x માઈનસ c હોય આ લક્ષ મળે એ લક્ષ ને f ડેશ c કહેવાય અહીં f ડેશ 0 વ્યાખ્યાયિત કર્યું છે તો આ લક્ષ મળે એ લક્ષ ને જ f ડેશ 0 કહેવાય પરંતુ આ લક્ષ નો અસ્તિત્વ નથી કારણ કે જમણી બાજુ અને ડાબી બાજુ ના લક્ષ જુદા જુદા મળે છે એટલે f ડેશ 0 નું અસ્તિત્વ નથી અને તેથી કહી શકાય કે f એ x બરાબર 0 આગળ વિકલનીય નથી એટલે કે વિકલન મળતું નથી તો મિત્રો આ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ આપણને જોવા મળે છે કે આ વિધેય x બરાબર 0 આગળ સતત છે પરંતુ વિકલનીય નથી તો આવા તો ઘણા બધા ઉદાહરણો હોઈ શકે અને આપણને મળે કે જેની અંદર સતત થાય પણ વિકલનીય ન થતા હોય તો ખાસ જોજો કાઉન્ટર એક્ઝામ્પલ આપણે આપ્યું કે જે પ્રમેયની વાત હતી પ્રમેય આવું હતું જો વિધેય વિકલનીય હોય તો એ સતત થાય થાય ને થાય જ પરંતુ ઉલટું સાચું નથી એટલે સતત હોય તો વિકલનીયતાની કઈ ચર્ચા કરી શકાય નહીં એ સતત થાય અથવા તો ન પણ થાય અને ન થાય એવું મેં ઉદાહરણ તમને આપ્યું